નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિલન ખાંડ તમારા માટે આજે લઈને આવ્યો છું ધોરણ નવ છે તેનો વિજ્ઞાન વિષય અને વિજ્ઞાન વિષયમાં આજે આપણે ભણવાના ચેપ્ટર નંબર જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન આપને અહિયાં થાય કે આપણી આસપાસમાં દ્રવ્ય એટલે શું અહીંયા કોની વાત થઈ રહી શકે દ્રવ્ય શબ્દ છે એ પણ આપણે કદાચ પહેલી વખત સાંભળીએ છીએ આ બધી જે ચર્ચા છે તે આપણે પેલા ચેપ્ટરની અંદર કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણી આસપાસમાં દ્રવ્ય કેવા પ્રકારના છે અને આપણે એને કઈ રીતે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું જ આપણે કીધું છે કે દ્રવ્ય એટલે શું ઉદાહરણ આપો શું ઉદાહરણ છે કે દ્રવ્ય કયું છે દ્રવ્ય કોણ છે આપણે ઉદાહરણ સાથે કહેવાનું છે બરાબર તો દ્રવ્ય વિશે કઈક માહિતી આપણે આપવાની છે આના પરથી જ આપને ખબર પડશે કે દ્રવ્ય શું છે બરાબર આપણી આસપાસમાં દ્રવ્ય પાઠનું નામ છે તો એનો પહેલો જ મુદ્દો મેઇન જે ટોપિક છે દ્રવ્ય એ દ્રવ્ય વિશે આપણે અહીંયા ખબર પડશે કે દ્રવ્ય કોને કહેવાય છે તો અહીંયા આપણે પહેલો જ વ્યાખ્યા આપી દીધી કે આપણી આસપાસના નજર કરતા જુદા જુદા આકાર કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે અને આજે અનેક વસ્તુઓ જોઈ શકાય છે એ વસ્તુઓ જેમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે એટલે કે બ્રહ્માંડ જે આખું છે બરાબર ફક્ત પૃથ્વીની વાત અહીંયા નથી બરાબર સમગ્ર બ્રહ્માંડની વાત છે તો સમગ્ર બ્રહ્માંડ જેમાંથી બનેલું છે એ જે વસ્તુ છે એ વસ્તુને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું છે તો કે દ્રવ્ય નામ આપવામાં આવ્યું છે એટલે કે દ્રવ્યમાંથી જ આ દરેકે દરેક વસ્તુ છે તે નિર્માણ પામેલી છે એવું આપણે અહીંયા સમજાવે છે ત્યાર પછી આગળ કીધું છે કે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે હવે દ્રવ્ય કેવું છે તો જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે જગ્યા તો રોકે જ છે સાથે સાથે દળ પણ ધરાવે છે તો આવી વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે દ્રવ્ય કહેવામાં આવે છે મતલબ દળ ધરાવતું અને જગ્યા રોકતી દરેકે દરેક વસ્તુને આપણે શું કહી શકીએ છીએ દ્રવ્ય કહી શકીએ મતલબ આપણે નજર સામે જોઈએ છે તેવી બધી જ વસ્તુ કારણ કે આપણે એવી જ વસ્તુને જોઈ શકીએ છીએ કે જે દળ તો ધરાવે છે સાથે સાથે જગ્યા પણ રોકે છે અને સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેને આપણે જોઈ શકતા નથી પરંતુ તે અસ્તિત્વ ધરાવે છે તેને પણ દળ છે તેને પણ કદ છે એટલે કે આકાર છે અને તેને પણ બ્રહ્માંડમાં જગ્યા રોકે છે તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા કારણ કે આપણી આંખની જોવાની ક્ષમતા કરતાં પણ નાના કદના આવી વસ્તુઓ હોય છે ઘણી બધી વસ્તુઓ હોય છે ધૂળના અંદર જે ઘણા બધા પાર્ટિકલ્સ છે નાના નાના કણો છે એ પણ આવા હોય છે સાથે સાથે ઘણા બધા સૂક્ષ્મજીવો પણ છે વાયરસ છે બરાબર એ પણ એટલા બધા નાના છે બેક્ટેરિયા છે એટલા બધા નાના છે કે આપણે એને નરી આંખે નથી જોઈ શકતા બરાબર આપણે એને માઇક્રોસ્કોપમાં જોવા પડશે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા પડશે અને એવા જે જોવા પડતા હોય તેવા દરેક દરેક સજીવો છે એ શેમાં સમાવિષ્ટ થશે તો કે દ્રવ્યમાં જ સમાવિષ્ટ થશે કારણ કે તેઓ પણ દળ ધરાવે છે અને તેઓ પણ જગ્યા રોકે છે તો આવી દરેક વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ રૂપે અહીંયા આપણે કેટલાક નામ છે હવા છે ખોરાક છે પથ્થરો છે વાદળા છે તારા છે વનસ્પતિઓ પ્રાણીઓ પાણી રેતીના કણ વગેરે ઘણા બધા નામ આપણે આપી દીધા છે જેને આપણે ડેઈલી રૂટિન લાઈફમાં ઓળખીએ છીએ તેવા જેમ કે હવા છે હવા આપણે રોજ વાપરીએ છીએ ઉપયોગ કરીએ છીએ તેવી વસ્તુ છે

જે વસ્તુ કઈક જગ્યા રોકે છે જે વસ્તુ દળ ધરાવે છે એ દરેકે દરેક વસ્તુને આપણે શું કહીએ છીએ તો કે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે તો આ થઈ ગઈ દ્રવ્યની સામાન્ય બાબત એટલે કે આપણી આસપાસ આપણે નજર કરીએ તો આપણે ઘણી બધી વસ્તુઓ દેખાશે જેની આકાર જુદા જુદા હશે જેના બનાવટ જુદી જુદી હશે અને તે જે સામગ્રીમાંથી બનેલી હોય એ સામગ્રી બરાબર સમગ્ર બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે એ દરેકે દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે તે સામગ્રીને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવતું હોય છે અને આ દ્રવ્ય છે એ કોને છે છે તો તો કે 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 જે દળ દળ ધરાવે અને સાથે 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 જેવો શું કરી રહ્યા ધરાવવાની જગ્યા પણ રોકી રહ્યા છે તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ તો કે જે દ્રવ્ય છે તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ પણ આપણે અહીંયા કેટલાક આપ્યા હવા ખોરાક પથ્થર વાદળા તારા વનસ્પતિ પ્રાણી પાણી રેતીના કણ વગેરે છે તે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો દ્રવ્યની વાત છે તે આપણે અહીંયા ક્લિયર કરી દીધી છે છે આગળ આગળ જઈએ તો આપેલું કે ભારતીય તત્વજ્ઞાનીઓ અહીંયા પ્રાણી પણ આપેલું છે રાઈટ બરાબર પ્રાણી એક પ્રાણી પણ આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે આપેલું છે ઓકે તો અહીંયા ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કર્યું છે તે આપણે અહીંયા બતાવ્યું છે એટલે કે ભારતના જે તત્વજ્ઞાનીઓ છે બરાબર તત્વજ્ઞાની એટલે કોણ તો કે જે પહેલાના સમયમાં વૈજ્ઞાનિકો હતા તે જ પણ એ વખતે એને નામ આપેલું હતું તો એ જે તત્વજ્ઞાનીઓ છે એ કે જે જૂના બરાબર અને આધુનિક વૈજ્ઞાનિકો આ તત્વજ્ઞાનીઓ છે એ જ વૈજ્ઞાનિકો છે પરંતુ આ જૂના જ વર્ષો પહેલાના અને આ આધુનિક એટલે કે હમણાંના જ લેટેસ્ટ તો આ બંને દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કર્યું છે એટલે કે દ્રવ્યનું વર્ગીકરણ ભાગમાં વિભાજીત કરેલું છે પથ્થર છે દાખલા તરીકે પાણી છે સ્વરૂપ બદલાઈ ગયું હવા છે સ્વરૂપ બદલાઈ ગયું તો આવા કેટલા વર્ગીકરણ કરી શકાય અને પ્રાચીન તત્વજ્ઞાનીઓ કઈ રીતે વર્ગીકરણ કર્યું હતું અને અત્યારના આપણા જે વૈજ્ઞાનિકો છે એને કઈ રીતે વર્ગીકરણ કર્યું છે એ વાત આપણે અહીંયા સમજવાના છીએ તો આપણે સૌથી પહેલી વસ્તુ કીધી છે કે પ્રાચીન કાળથી જ મનુષ્ય પોતાની ચોપાસની જે વસ્તુઓ છે એને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે એટલે કે પ્રાચીન સમયથી જ વર્ષો પહેલાથી જ ભૂતકાળથી જ બરાબર જ્યારે મનુષ્ય છે તે હજુ કદાચ આટલો બધો વિકસિત નહોતો જેટલો આજે છે બરાબર તો એ સમયથી જ મનુષ્ય શું કરી રહ્યો છે મનુષ્ય વ્યાકુળ છે પોતાની ચોપાસ એટલે કે પોતાની આસપાસની જે વસ્તુઓ છે એ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો છે કે ભાઈ એની આજુબાજુ શું છે આ બધી વસ્તુ કેવી રીતે બની છે ક્યાંથી આવી છે આપણી શું કામની છે કઈ રીતે આવી છે અને એ વસ્તુની અંદર શું છે આ બધું જ જાણવાનો પ્રયત્ન મનુષ્ય પ્રાચીન સમયથી આદિકાળથી કરતો આવ્યો છે એટલે ઘણા સમય પહેલાથી મનુષ્ય આ ક્રિયામાં સંકળાયેલો છે આ ક્રિયામાં જોડાઈ ગયેલો છે

હવે આ વર્ગીકરણ કોણે કર્યું છે તો કે જે પ્રાચીન ભારતના તત્વજ્ઞાનીઓ છે બરાબર એટલે કે ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ જે વર્ષો પહેલા હતા તેની વાત છે અત્યારની નહીં અત્યારના તો આધુનિક વૈજ્ઞાનિકો કહેવાય તત્વજ્ઞાનીઓ કહેવાતા નથી એ સમયે નામ તત્વજ્ઞાની હતું તો આવા તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું છે પાંચ વિભાગ પાડ્યા છે પાંચ ભાગ પાડ્યા છે અને એ પાંચ તત્વોમાં જે વર્ગીકરણ કર્યું હતું એને શું નામ આપવામાં આવ્યું છે પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યું છે શું છે આ પંચતત્વ તો આ પંચતત્વ છે વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી પાંચ નામ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા છે વાયુ છે પૃથ્વી છે અગ્નિ આકાશ અને પાણી વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી આ પાંચ તત્વો જે છે એમાં એને વર્ગીકરણ કરેલું હતું પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોએ બરાબર કે કે આ આ પાંચ પાંચ જે છે છે એ એ મત મત મુજબ મુજબ તેઓના દરેક સજીવ નિર્જીવ વસ્તુ મૂળભૂત વૈજ્ઞાનિકોની જ બનેલી છે આવું પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોએ કહી દીધેલું ત્યારે એ લોકોએ એ સંશોધન કરી દીધેલું કે પૃથ્વી પર જેટલી પણ વસ્તુ છે જેટલી પણ વસ્તુ એ પછી સજીવ હોય તો પણ ભલે નિર્જીવ હોય તો પણ ભલે અને ફક્ત પૃથ્વી નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે કે જે સજીવ હોય તો પણ ભલે નિર્જીવ હોય તો પણ ભલે એ સમગ્ર વસ્તુ એમાંથી બનેલી છે તો કે એ વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી આ પાંચ જ વસ્તુમાંથી બનેલી છે પાંચ જ તત્વમાંથી બનેલી છે જેને વૈજ્ઞાનિકો એટલે કે જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા એને પંચતત્વ નામ આપેલું તો આ પંચતત્વ પરથી જ સમગ્ર જીવ સૃષ્ટિ છે સમગ્ર નિર્જીવ સૃષ્ટિ છે કે પછી સમગ્ર બ્રહ્માંડ છે તે અસ્તિત્વમાં આવ્યું છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર એટલે કે સમગ્ર બ્રહ્માંડ બનવા માટે આ પંચતતત્વ છે તે જરૂરી છે અથવા તો આ પંચતતત્વ જ જવાબદાર છે પંચતતત્વ જ જવાબદાર છે કે જેના લીધે સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું છે તો બ્રહ્માંડ બનવાના મૂળભૂત પાયામાં આ પંચ તત્વ છે એવું પણ આપણે કહી શકીએ અને એવું પણ કહી શકીએ કે સમગ્ર બ્રહ્માંડમાં આ પંચ તત્વ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં અને જો છે તો એ બધી મિશ્રિત છે કે આમાંથી જ બનેલી છે આમાંથી જ ઉદ્ભવ પામેલી છે તો આવું હોઈ શકે છે બરાબર થોડુંક ડિટેલમાં જોઈએ તો સમજી જઈએ કે વાયુની વાત કરી છે એટલે કે વાયુ તો બધા હોય શકે આ વાયુની વાત છે બીજી વાત પૃથ્વીની છે એટલે કે પૃથ્વી આખી આવી ગઈ એની અંદર જેટલા પણ તત્વો છે સમગ્ર જીવસૃષ્ટિ નિર્જીવ બધું બનેલું છે પણ એ વખતે વૈજ્ઞાનિકોની જે સમજ હતી એ કેટલી હતી એ વખતે તત્વજ્ઞાનીઓ છે એની સમજ કેટલી હતી તો સમજ તો ઘણી બધી હતી કદાચ પરંતુ એ લોકો પાસે ઉપકરણો ઓછા ઉપલબ્ધ હતા તે લોકો જોઈ નતા શકતા કે આકાશ તો આકાશ કહી દીધું છે અહીંયા એક પંચ તત્વ માં તત્વ ગણાવી દીધું આકાશને પણ આકાશ શું છે તો આપને હવે ખબર પડી ગઈ છે કે આકાશમાં પણ જેમ પૃથ્વી એક ગ્રહ છે એમ અન્ય પણ ઘણા બધા ગ્રહો છે જેમ સૂર્ય એક તારો છે કે જે આપણે પ્રકાશ ઉર્જા આપે છે એવી જ રીતે બીજા ઘણા બધા તારાઓ છે પણ એ વાત છે એ જૂની છે એટલે આપણે એમાં વધારે ડીપમાં માં નહીં જઈએ આપણે આટલી વસ્તુ છે એને પકડી રાખીએ છીએ કે જે જૂની વાત છે એ વૈજ્ઞાનિકોએ કરેલી પ્રાચીન તત્વજ્ઞાનીઓએ કરેલી અને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ ચાલો એ વખતે જે જે લોકો એ એ કીધું હોય તે એની સમજ હતી લોકોએ જેટલું માહિતી આપી અને એ માહિતી આપણે સમજી ગયા પછી જો વાત કરીએ તો ગ્રીક તત્વજ્ઞાનીઓ જે છે એને પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું હવે આ જે વાત આપી હતી એ પ્રાચીન ભારતના તત્વજ્ઞાનીઓએ આપી હતી બરાબર પણ એ સમયે જે પ્રાચીન સમયની આપણે વાત કરીએ છીએ ને ત્યારે જે ભારતના તત્વજ્ઞાનીઓ જે હતા એવી જ રીતે ગ્રીસના પણ તત્વજ્ઞાનીઓ હતા હતા અને એ લોકો લોકો ગ્રીક કહેવાતા એટલે ગ્રીક તત્વજ્ઞાની કહેવાય જેમ ભારતના ભારતીય કહેવાય તે રીતે તો ભારતીય તત્વજ્ઞાનીઓએ જે માહિતી આપી હતી એવી જ કંઈક માહિતી એ સમયે ગ્રીકના તત્વજ્ઞાનીઓએ પણ આપેલી હતી એટલે કે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ આપેલી

તો આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ એટલે કે પ્રકૃતિના આધારે કર્યું હતું એટલે કે જે આધુનિક વૈજ્ઞાનિકો આ તો પ્રાચીન તત્વજ્ઞાનીઓની વાત થઈ ગઈ એ લોકોએ માહિતી આપી દીધી હતી એને આપણે સ્ટોર કરી દીધી સાઈડમાં મૂકી દીધી એના ઉપર કોઈ ચર્ચા વિચારણા પછી કરવામાં આવી ન હતી પરંતુ આધુનિક વૈજ્ઞાનિકો જ્યારે અસ્તિત્વમાં આવ્યા અને જ્યારે એને દ્રવ્ય વિશે સંશોધન કરવાના શરૂઆત કરી ત્યારે એ લોકોએ શું કર્યું તો કે એ લોકોએ એક વસ્તુ કરી કે દ્રવ્ય છે એનું વર્ગીકરણ છે એ ફરીથી કર્યું બરાબર એનું જે વર્ગીકરણ છે તે ફરીથી કર્યું અને કઈ રીતે કર્યું તો કે એના જે ભૌતિક ગુણધર્મો હતા દ્રવ્યના એ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક જે ગુણધર્મો હતા એટલે કે એની રાસાયણિક પ્રકૃતિ હતી એના આધાર પર એને શું કર્યું તો કે આ ગુણધર્મો છે એના આધાર પર એને આ નવું વર્ગીકરણ છે તે એસ્ટાબ્લિશ કર્યું બરાબર એટલે કે નવું વર્ગીકરણ છે તે આપણે સમક્ષ રજૂ કર્યું હવે એ વર્ગીકરણ કઈ રીતે હતું તો એ જ વર્ગીકરણ વિશે આપણે આ પાઠમાં જોવાના છીએ એના વિશે જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે ભાઈ રાસાયણિક રીતે દ્રવ્ય કઈ કઈ પ્રકારના હોઈ શકે ભૌતિક રીતે દ્રવ્ય કયા કયા પ્રકારના હોઈ શકે એ બધી જ ચર્ચા એ બધી જ વાત છે તે આ પ્રકરણની અંદર આપણે ભણવાના છીએ ઓકે તો આગળ આપણે શું આપ્યું છે તો આગળ આપણે કીધું કે જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા જયારે આધુનિક ભારતના આધુનિક કે આધુનિક વિશ્વના જે વૈજ્ઞાનિકો છે એને જ્યારે વાત કરી કે દ્રવ્ય છે તે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સ્વરૂપે એનું વર્ગીકરણ આપ્યું તો એ સમય દરમિયાન પણ વૈજ્ઞાનિકો છે એની જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય માટેની વિચારધારા કેવી હતી તો તો કે જુદી 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 હતી 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 અલગ અલગ કઈ કઈ રીતે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે બે વિચારધારા રજૂ થઈ રહી હતી એટલે કે દ્રવ્ય વિશે જ્યારે આધુનિક સમયમાં સંશોધનો શરૂ થયા ત્યારે વૈજ્ઞાનિકોના બે સમૂહ પડી ગયા હતા બે જૂથ પડી ગયા હતા અને એ બે સમૂહ છે તે પોતાની ઘણી બધી વિચારધારાઓ છે તે રજૂ કરી રહ્યા હતા તો એ બે સમૂહ પડી ગયા તો એ બે સમૂહ પોતાની અલગ અલગ વિચારધારા સાથે આગળ ચાલતા હતા બરાબર એટલે બંનેની વિચારધારા અલગ હતી અને તકલીફ એ હતી કે બંનેની વિચારધારા અલગ તો હતી પણ એકબીજાના વિરોધાભાસમાં હતી મતલબ એકબીજા સાથે જરાક પણ એનો સુમેળ હતો નહીં એવું હતું કે એકબીજાના ઓપોઝિટ થઈ ગયા હતા એકબીજાના વિરોધી થઈ ગયા હતા કે નહીં દ્રવ્ય આવું છે નહીં દ્રવ્ય આવું છે બે એકબીજાની અલગ અલગ વાતો કરતા હતા સમૂહ હતો એ સમૂહ એવું કહેતો હતો કે દ્રવ્ય લાકડાના અથવા લોખંડના ટુકડાની જેમ સતત એટલે કે સળંગ છે એમાં કોઈ જ ભાગ પડતા નથી તમે દ્રવ્ય તરીકે જો લોખંડનો એક ટુકડો લઈ લેશો

બરાબર હવે એક કિલો તમે લોખંડનો એક લાંબો પાઇપ નાના કણોમાં બરાબર નાના નાના કણોની બનેલી છે તો આ બે વાત છે તે અલગ અલગ હતી આ બે વિચારધારા બહુ નોર્મલ વિચારધારા કહેવાય વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે બહુ સમજી શકાય એ વાત છે કે થાય આપણે પણ થાય કે ચાલો દ્રવ્ય કેવું હશે તો સતત હોય શકે બરાબર છે હોય શકે નાના નાના કણોનું હોય શકે નાના નાના કણોનું પણ બનેલું શકે મતલબ આપણે આપણે વાતમાં આપણી વિચારધારા રજૂ કરી શકીએ નહીં બરાબર આપણે કઈ કઈ ના શક્યા એના ઉપરથી આપણે બે એક પણ વાતમાં હા કે ના કહી શકતા નથી કારણ કે આપણે એના વિશે વધારે માહિતી નથી અને આપણે જો જોઈએ આપણી આજુબાજુ જોઈએ તો આપણે એવું કહીએ કે એ તો બે પ્રકારના હોઈ શકે ને કેમ કે જેટલી ધાતુઓ જોઈએ છીએ લાકડા જોઈએ છે પ્લાસ્ટિક જોઈએ છીએ ખાંડ જોઈએ છે એવું તો ના કહી શકાય દ્રવ્ય તો એક જ પ્રકારનું છે તો એનો અર્થ એવો કે દ્રવ્ય કેવો છે એ આ બેમાંથી કોઈ એક વાત છે એ સાચી હતી અને એક વાત ખોટી હતી તો કઈ વાત સાચી હતી અને કઈ વાત ખોટી હતી એ આપણે આગળ જોઈશું

આગળ જ્યારે પણ આપણે વાત કરીશું ત્યારે આ ચેપ્ટરના જે મુખ્ય બીજા ટોપિક્સ છે એના ઉપર પણ આપણે ડિસ્કશન કરવાના છીએ તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળીશું ત્યારે વધુ વિગતવાર માહિતી સાથે મળીશું અત્યારે અહીંયા સુધીનું રાખીએ છીએ ગુડ બાય ટેક કેર